સાથે હું છું અંકુર. સમાચારની શરૂઆત કરીએ. અલ્પેશ કથિરિયાને કોર્ટનો ઝટકો મળ્યો છે. રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરિયાના જામીન રદ કરવા માટે પોલીસે જે અરજી કરી હતી તેના પર ચુકાદો આપતા કોર્ટે કથિરિયાના જામીન રદ કર્યા છે. મહત્વનું છે કે અલ્પેશ કથિરિયાને પોલીસ સ્ટેશનમાં બબાલ કરી હતી, જે ભારે પડી છે કારણ કે રાજદ્રોહના કેસમાં અલ્પેશને શરતી જામીન આપવામાં આવ્યા હતા અને જેની સામે પોલીસે શરતોનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. અલ્પેશ કથિરિયાએ જે બેફામ રીતે શબ્દ પ્રયોગ કરી અને એકદમ કોઈ ભદ્ર સમાજ પણ સાંભળી ન શકે એવી ભાષામાં પોલીસ અધિકારીઓને અને ઉચ્ચ પોલીસ અધિકારી તે ઉપરાંત આખી પોલીસની રેન્કને ગાળો દીધી, તેની વિડીયો સીડી સરકાર તરફે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી અને એના જામીન કેમ કેન્સલ કરવા એના સરકાર તરફે કારણો રજૂ કરવામાં આવ્યા, ભારપૂર્વક દલીલો કરવામાં આવી અને ત્યારબાદ આજે સુરતના પ્રિન્સિપલ સેશન જજ શ્રી આર કે દેસાઈ સાહેબે અલ્પેશ કથિરિયાના જામીન રદ કર્યા છે અને સાથે એવો પણ હુકમ કર્યો છે કે એને એરેસ્ટ કરી ઇમિડિયેટ એને કસ્ટડીમાં મોકલી આપો એવો ઓર્ડર પણ કર્યો છે. હાલના તબક્કે જે પ્રકારે 6 ફરિયાદ લઈને સુરત પોલીસ જે નામદાર સેશન કોર્ટમાં ગઈ છે તો હાલના તબક્કે નામદાર કોર્ટે 3/12/2018 રોજનો જે અલ્પેશની તરફેણનો જે ચુકાદો હતો એ જામીન રદ કરતો હુકમ કર્યો છે અને પોલીસની અરજી મંજૂર કરી છે. પરંતુ સાથે સાથે અલ્પેશ માટે ખુશીની વાત ને અમારા માટે ખુશીની વાત એ છે કે નામદાર કોર્ટે સરેન્ડર થવાનો ઓર્ડર નથી કર્યો, માત્ર જામીન રદ કર્યા છે, જેથી કરીને આરોપીને જે પોતાનો બચાવ કરવાનો હક અધિકાર જે મળ્યો હોય તે બચાવની તક ઉજળી બને. એટલે આ નકલ મેળવ્યા બાદ અમે હાઈકોર્ટમાં આ જે અરજીના સંબંધે જે ઓર્ડર થયો છે તેને ચોક્કસપણે રિવિઝન યા એને અમે ચેલેન્જ કરના છે. તો અલ્પેશ કથિરિયાના જામીન રદ થવાનો મામલો આજે અલ્પેશ કથિરિયાના કોર્ટે જામીન રદ કર્યા છે ત્યારે પાસ કન્વીનર હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે અલ્પેશને જેલમાં ન જવું પડે તે માટે બનતા પ્રયત્ન કરવામાં આવશે. તો હાર્દિક પટેલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. પોલીસ અપશબ્દો વારંવાર બોલતી હોય છે અને 10% અનામત એ અમારી પ્રથમ જીત છે. ઝડપી હાઈકોર્ટમાં કાયમી જામીન માટે અરજી કરવામાં આવશે. તો આગળની રણનીતિ પણ ઘડાઈ રહી છે. હાઈકોર્ટમાં અરજી કરવામાં આવશે. અલ્પેશ કથિરિયાના જામીન રદ થવાને મામલે હાર્દિક પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે. પાસ કન્વીનર હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે, કહ્યું છે કે અલ્પેશને જેલમાં ન જવું પડે તે માટે બનતા પ્રયત્ન કરવામાં આવશે. સુરત હાઈકોર્ટે સુરતની કોર્ટે જે ચુકાદો આપ્યો છે કે 15 દિવસમાં અલ્પેશને ઉપલી કોર્ટમાં જવા માટેની છૂટ છે અને અલ્પેશના જે રાજદ્રોહના કેસ હતો એમાં જેને જામીન મળ્યા હતા એ જામીનમાં ત્યાંની પોલીસે અલગ અલગ વાંધાઓ લઈને જામીન રદ કરવા માટેની અરજી કરી હતી, જેનો આજે ચુકાદો આવ્યો છે. કોર્ટનો જે પણ ચુકાદો છે એને સ્વીકારવો રહ્યો, કેમ કે કોર્ટના આદેશનું પાલન અમે પહેલાં પણ કર્યું છે અને અત્યાર પણ કરીએ છીએ. હાઈકોર્ટની અંદર અલ્પેશને જામીન કાયમી મળી જાય એના માટે સારામાં સારા વકીલ રાખવાનો અમે પ્રયાસ કરીશું અને 15 દિવસનો જે સમય છે 15 દિવસના સમયમાં અલ્પેશને જેલમાં ન જવું પડે અને એની કોઈ પણ નાની મોટી માની લો કે ભૂલ હોય એ ભૂલ ન હોય અને જે કોર્ટનો આદેશ છે એ કોર્ટના આદેશ થકી સારામાં સારા વકીલ રાખીને અલ્પેશને જામીન પ્રક્રિયાની જે પણ કોઈ કાર્યવાહી હશે એ કરવા માટે અમે તૈયાર છીએ. તો પાસના કન્વીનર અલ્પેશ કથિરિયાના કોર્ટે જામીન રદ કર્યા છે. આ મામલે પોલીસ કમિશનર સતીશ શર્માએ નિવેદન આપ્યું છે. શર્માએ કહ્યું કે અલ્પેશે સતત કાયદાનો ભંગ કરતા તેની સામે અરજી કરી હતી અને કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે માન્ય રાખીશું અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશે. અલ્પેશ કથિરિયાની કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવશે. તો પોલીસ સામે અભદ્ર ભાષામાં વાત કરતો વિડીયો પણ વાયરલ થયો હતો. આ મામલે તે હાઈકોર્ટમાં જઈ શકે છે અને અમે ત્યાં પણ અમારો પક્ષ રાખીશું. જેમાં ખાસ શરત એક એ હતી કે એ કાયદાનું પાલન કરશે અને કાયદા વિરુદ્ધનું કોઈ કામ નહીં કરશે. તેમ છતાં એઓ સતત જે છે 2-3 વખત વાર એમને કાયદાનું ભંગ કરેલ છે, જેથી અમે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે. જે છેલ્લી ઘટના હતી વરાછા પોલીસ સ્ટેશનની
એ ખૂબ દુઃખદ ઘટના હતી. એમાં અમારા અધિકારીઓને એમને બેફામ ગાળો આપેલી, તેમ છતાં પોલીસે ખૂબ સંયમ રાખી કાયદા મુજબ કામ કરેલ છે. આ નિર્ણયને અમે આવકારીએ છીએ અને ટૂંક સમયમાં અલ્પેશ કથિરિયાની ધરપકડ કરીને અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આગળ વાત કરીએ તો રાજ્ય સરકારે વધુ એક વિકાસલક્ષી નિર્ણયની જાહેરાત કરી છે. સીએમ રૂપાણીએ રૂપિયા 1000 કરોડના કામોને મંજૂરી આપી છે, જેમાં અમદાવાદની 5 અને રાજકોટની 1 ટીપી સ્કીમનો સમાવેશ કરવામાં આવ્યો છે અને 3000થી વધુ હેક્ટરમાં આયોજનને આખરી ઓપ અપાયો છે. તેમજ ઈડબ્લ્યુએસ આવાસ માટે 3.73 લાખ ચોરસ મીટર જમીન પ્રાપ્ત થશે. તો આમ સીએમ રૂપાણીએ માળખાકીય સુવિધાના ઝડપી અમલીકરણ માટે આદેશ આપ્યો છે. મહત્વનું છે કે સીએમ રૂપાણીએ પોતાના શાસનકાળમાં 100 ટીપી સ્કીમને મંજૂરી આપી છે, જેમાં અમદાવાદમાં છેલ્લા 1 વર્ષમાં 43 ડ્રાફ્ટ ટીપીને મંજૂરી અપાઈ છે. તો પહેલા પોતાની પાર્ટીમાં સંગઠન સામે નારાજગી અને હવે તેમની સામે જ નારાજગી. અમે વાત કરી રહ્યા છીએ અલ્પેશ ઠાકોરની, જેમની ઠાકોર સેનામાં આગળના સમયમાં મોટા ફેરફાર નાણસાર દેખાઈ રહ્યા છે. ઠાકોર સેનામાં કેટલાક સભ્યો નારાજ છે અને આ નારાજ સભ્યોએ ગાંધીનગરના ચિલોડા ખાતે રિસોર્ટમાં બેઠક બોલાવી હતી, જે બેઠક બાદ ઠાકોર સેનાએ 9 માળખું જાહેર કર્યું છે. આ તમામ ઘટનાક્રમમાં મહત્વની વાત એ છે કે આ બેઠક અલ્પેશ ઠાકોરની ગેરહાજરીમાં મળી હતી. સમાજ જે આદેશ આપશે, હું અલ્પેશ ઠાકોર નથી કે હું વ્યક્તિગત નિર્ણય લઉં. મારા જે નિર્ણયો હશે એ તમામ સમાજને અને ઠાકોર સેનાના યુવાનોને હું પૂછીને લઈશ. તમે ઠાકોર સમાજનું ભલું કેવી રીતે કરવા માંગો છો? શું કરશો ઠાકોર સમાજ માટે? ઠાકોર સમાજ માટે શું કરશો એ કહો. ઠાકોર સમાજ માટે અમે એક જ પહેલા સંગઠિત સંગઠન બનાવશું વ્યવસ્થિત, અને સારા સારા માણસો જે ગુજરાતની અંદર અલ્પેશ ઠાકોર સર મુકે થાય છે સાઈ ચલવે છે, અને ગુજરાતના ઠાકોરોમાં ઘણા આગેવાનો એવા સારા છે, સમજુ છે અને સમાજનું હિત કરે એવા છે, પણ રાજકીય મનસાના કારણે આ લોકો આવા સારા માણસોને આગળ આવવા દેતા નથી. અમદાવાદનો પૂર્વ વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે નારોલમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અસામાજિક તત્વો દ્વારા જય અંબે ડેકોરેશનની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. ઓફિસમાં તોડફોડના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. મહત્વનું છે કે મહિલાઓ પણ વાહનોમાં તોડફોડ કરતી નજરે પડી હતી. સામાન્ય બાબતમાં થયેલી તકરારમાં આ તત્વોએ આતંક મચાવ્યો હતો, ત્યારે નારોલ પોલીસે પણ ફરિયાદ ન લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હાલ પોલીસે અરજી લઈને તપાસ હાથ ધરી છે. તો પૂર્વ વિસ્તાર આતંક અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો છે. નારોલમાં કાયદો અને વ્યવસ્થા સામે પ્રશ્ન ઉઠી રહ્યો છે. જાણે કે પોલીસનો ડર જ ન રહ્યો હોય તે રીતે આ પ્રકારના અસામાજિક તત્વો પોતાનો આતંક ફેલાવી રહ્યા છે. તો પૂર્વ વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે. તો આ અસામાજિક તત્વોને જાણે પોલીસની કોઈ ભીખ ન હોય, કાયદો અને વ્યવસ્થાને ઘોળીને ભી ગયા હોય તેવા દ્રશ્યો અમદાવાદના નારોલ વિસ્તારમાં બન્યા. પોલીસે અરજી ઉપર તપાસ હાથ ધરી છે. નારોલ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ અસામાજિક તત્વો વિરુદ્ધ. તો સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ હજી પણ યથાવત છે, ત્યારે હવે શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકે આપઘાત કર્યો છે. વ્યાજખોરો છેલ્લા ઘણા સમયથી રૂપિયાની વસૂલાત માટે યુવાનને પરેશાન કરતા હતા, ત્યારે હવે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. મળતી માહિતી મુજબ નાનપુરાના રજનીકાંતભાઈ નામના યુવાને હિમેન નામના વ્યક્તિ પાસેથી 70,000 રૂપિયા લીધા હતા. તો રૂપિયા ચૂકવ્યા બાદ હિમેને 2 લાખ રૂપિયાની માંગ કરી હતી, જેના કારણે રજનીકાંતે આપઘાત કર્યો છે. હિમેનને કારણે આપઘાત કર્યો હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે સુરતમાં દિવસે ને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. છેલ્લા 3 મહિનામાં વ્યાજખોરોના ત્રાસથી 5મા વ્યક્તિનું મોત થયું છે. છેલ્લા 1 વર્ષમાં દુષ્પ્રેરણાના 25 ગુના દાખલ થયા છે.
કહાર પાસેથી લીધેલા 70,000 એને 2,00,000 રૂપિયા કર્યા. મારા હસબન્ડને ધમકી આપે મારવાની કે તને જ્યાં મળે ત્યાં મારું, રસ્તામાં તારા ઘરે તારું મારી જશું, એવી બધી ધમકી આપેલી. એટલે મારા હસબન્ડે આ દવા પીધી, રિક્ષા હલગાઈ દેશું એવું બધું કીધેલું. કેટલા ટકાના વ્યાજે લીધા હતા? 5% લીધેલા. એને આટલા 2-3 મહિના નિભાઈ રહ્યા એટલે 10% કર્યા. પછી પાછી તારીખ ચૂકી ગઈ એટલે 20% કર્યા. 70,000 રૂપિયા વ્યાજે લીધેલા હતા, 5% પણ લીધેલા હતા. પણ એ ભાઈથી છે, ભાઈ રિક્ષા ચલાવતા હતા અને દર મહિને 5,000 ચૂકવવાના હતા. પણ એ પેલા હિમેનભાઈ દર મહિને 10,000 રૂપિયા માંગતા હતા. હવે 10,000 રૂપિયા દર મહિને કઈ હિસાબે ચૂકવે કે છોકરાનો ખર્ચો બી કરવાનો, ઘરનો બી ખર્ચો કરવાનો, બચતની રિક્ષા હતી એને હિસાબે લેટ ગયો તો બે કે ત્રણ મહિના છે ને પૈસા આપવામાં ચૂકી ગયા હતા. તો એ ધમકી આપતા હતા, મારવાની ધમકી આપતા હતા કે ઘરમાં ઘર તમારું કબજે કરી લેવું, મારવાની ધમકી આપતા હતા. એટલે આ ભાઈ ગભરાઈને ઝેર પી લીધું. મે 12 છું. કા 12? 12 છું. બોલ શું કામ છે? કા છે કા તું મળને? ખાલી મારે નથી મળવું. જો મળી જાય ને તો મેં હજુ બી કેમ તારે લાંબામાં ગાલ દેવા? એટલું યાર રાખજે. ભાઈ ની લાંબામાં ગાલ કે ટૂંકામાં ગાલ મારે નથી આવું. હા તો આજે નહીં તો કાલે તો મળે ને? ભાઈ ની 2-5 દિવસ પછી બી મળે ને તને? જો બાલા ઘર તું માર ખાવાનો દિવસ હોય તો કહેજો મને. ભાઈ ની તને ના પાડું. હજુ બી કેમ હું અત્યારે મારી પાસે પૈસા નથી એટલે મેં નથી આવવાનો. કેમ છે? મારા બી ની કઈ કરા નહી આવી જાય ઇજ્જત થી. મને બધા મૂળ ના તમાશા ને મને નહીં ગમે આવી જતું. તને નહી ગમે? લેટા ફેરી લાલા લાલા લેટા ફેરી મુકાલા. હા તમે વ્યાજ આપ્યું એવું. તો સુરતના મૈધરપુરા વિસ્તારમાં એક લંપટ શિક્ષક વિજય રાણા વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં છેડતીને લઈને ફરિયાદ નોંધાઈ છે. વિદ્યાર્થીની સાથે છેડતી કરી બહાર ફરવા લઈ જવાનું દબાણ કરતા વિદ્યાર્થીનીએ શિક્ષકની વાતનો વિરોધ કર્યો હતો, જે બાદ વિદ્યાર્થીનીને એસિડ એટેકની ધમકી આપતા વિદ્યાર્થીનીએ સમગ્ર ઘટનાની જાણ પરિવારના સભ્યોને કરી હતી. પરિવારના સભ્યોને ઘટનાની જાણ થતાં તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિજય રાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ સ્થાનિક પોલીસે પણ ફરિયાદને આધારે આ લંપટ શિક્ષકને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વિજય રાણા ઉપર આરોપ લગાવ્યો છે એસિડ એટેકની. આ વિજય રાણા નામનો લંપટ શિક્ષક વિદ્યાર્થીનીને ધમકી આપતો હતો ત્યારે શિક્ષક સામે પરિવારે ફરિયાદ નોંધાવી છે. વાલીઓએ આ તબક્કે હોબાળો પણ કર્યો. જણાવી દઈએ સમગ્ર મામલે વાલીઓને જાણ થતા વાલીઓએ હોબાળો કર્યો હતો આ લંપટ શિક્ષક વિરુદ્ધ. ત્યારે ટ્યુશન ચલાવતા શિક્ષક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો મોરબીના ઉદ્યોગપતિ સાથે ₹1,69,00,000ની છેતરપિંડી મામલે એલસીબીને સફળતા હાથ લાગી છે. મોરબી એલસીબીએ 2 બિહારી શખ્સોને ઝડપી પાડીને તેની પાસેથી પોલીસે ₹54,43,000 લેપટોપ અને મોબાઈલ કબજે કર્યા છે, જ્યારે મહિલા સહિત અન્ય 3 આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. મહત્વનું છે કે રિલાયન્સના પેટ્રોલ પંપની ડીલરશીપના બહાને છેતરપિંડી કરવામાં આવી હતી, જેને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આજ મુદ્દે સંવાદદાતા અર્નિશ ઓનલાઈન પર. જી અર્નિશ, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? અંકુર, ખાસ કરીને વાત કરીએ તો મોરબીના ઉદ્યોગપતિ સાથે 1.69 કરોડની છેતરપિંડી નો જે મામલો હતો એમાં મોરબી એલસીબી એ 2 શખ્સોની ધરપકડ કરી છે અને હાલ 54.43 લાખ રોકડા, 1 લેપટોપ અને 5 મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં હાલ 1 મહિલા સહિતના 3 આરોપીઓને ઝડપી લેવા માટે વધુ તપાસ હાથ ધરી છે પોલીસે. જી જી બિલકુલ હરનીશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રિલાયન્સના પેટ્રોલ પંપની ડીલરશીપના બહાને છેતરપિંડી આચરવામાં આવતી હતી. રૂપિયા
જાણીતા ઉદ્યોગપતિ સાથે છેતરપિંડીનો આ મામલો સામે આવી રહ્યો છે. મોરબીના ઉદ્યોગપતિ સામે કરોડોની છેતરપિંડી કરી છે. મોરબી એલસીબીએ બે બિહારી શખ્સોને ઝડપી પાડ્યા છે. તો અમદાવાદના વસ્ત્રાપુરમાં દારૂની મહેફિલ ઝડપાયા બાદ ઝડપાયેલા આરોપીઓએ પોલીસ સ્ટેશન જાણે પોતાના પિતાશ્રીની જાગીર હોય તેમ પોલીસ લોકઅપમાં સેલ્ફી લીધી હતી. આરોપીઓએ પોલીસની કેપ પહેરીને સેલ્ફી લેતા વિવાદ સર્જાયો હતો. તો આરોપીઓએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિથ ગેંગના નામથી આ સેલ્ફી પોસ્ટ પણ કરી હતી, જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે. દારૂની મહેફિલ ઝડપાવાને મામલે પોલીસ સ્ટેશનમાં આરોપીઓને લાવવામાં આવ્યા હતા અને આરોપીઓએ સેલ્ફી પાડી અને તે પણ પોલીસની કેપમાં. તો પોલીસની અહીંયા કેપ પહેરેલી એક શખ્સ દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ તસવીરને વાયરલ કરી છે. અહીંયા ઘણા બધા સળગતા સવાલ. કોણ છે બેદરકારી દાખવનારા અધિકારી? કયા અધિકારીની રહેમ નજર આ શખ્સો ઉપર છે? સેલ્ફી પોસ્ટ કરી આ આરોપીઓ શું સાબિત કરવા માંગે છે? નશાખોરોએ શા માટે આ કેપ પહેરી? તો આજે ગુજરાતમાં સમય થયો છે બ્રેકનો. લઈએ એક બ્રેક. વેલકમ બેક. તો મહેસાણાના વિસનગરમાં અસામાજિક તત્વોનો ફરી એક વખત આતંક સામે આવ્યો છે. પેટ્રોલ પંપ પર ત્રણ જેટલા શખ્સોએ તોડફોડ કરી પેટ્રોલ પંપના કર્મચારીને ઢોર માર માર્યો છે. હાલ આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ જતા પોલીસે પણ ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણાના વિસનગરમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. પેટ્રોલ પંપના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો અને ત્રણ શખ્સોએ આ તોડફોડ કરી હતી. તો આ અસામાજિક તત્વોનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. આ દ્રશ્યમાં જોઈ શકો છો કેવી રીતે આ લુખ્ખા તત્વો પેટ્રોલ પંપના કર્મચારી સાથે મારપીટ કરી રહ્યા છે. તેની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ દ્રશ્યમાં જોઈ શકો છો ત્રણથી ચાર શખ્સો આ પોતાની કરતૂત કરી રહ્યા છે, પરંતુ આ કરતૂત સીસીટીવી કેમેરામાં. અરવલ્લીના મોડાસામાં ડુંગરવાડામાં આવેલી ગોકુલધામ અને તિરુપતિ સોસાયટીમાં તસ્કરોએ પાંચ મકાનોમાં ચોરી કરી હતી. સોસાયટીના પાંચ મકાનોમાંથી તસ્કરો સોના ચાંદી સહિત લાખો રૂપિયાની ચોરી કરીને ફરાર થયા હતા. તો સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં તસ્કરો કેદ થયા છે. તો ભાગ્યોદય સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. સોસાયટીમાંથી તસ્કરોએ સોના ચાંદીના તેમજ દાગીના સહિત 3 લાખથી પણ વધુની ચોરી કરી હતી. સોસાયટીમાં ચોરી કરીને તસ્કરો ફરાર થયા હતા. આ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. ટર કરીએ ન્યૂઝ 66 પર. અલ્પેશ કથિરિયાને કોર્ટનો ઝટકો. રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરિયાના જામીન રદ કરવા માટે પોલીસે અરજી કરી હતી. તેના પર ચુકાદો આપતા કોર્ટે કથિરિયાના જામીન રદ કર્યા. અલ્પેશ કથિરિયાએ પોલીસ સ્ટેશનમાં બબાલ કરી હતી, જે ભારે પડી છે. 1993માં RDX કેસમાં આરોપીની ડિસ્ચાર્જ અરજી ફગાવવામાં આવી. પોરબંદરના મમ્મુ મિયા, પંજુ મિયા અને તેના ભાઈ જુસબ મિયા સહિતના શખ્સો સામે ગુનો નોંધાયો હતો. આ કેસમાં પોતાની સંડોવણી નથી અને આ કેસમાંથી મુક્તિ આપવા અરજી કરી હતી. જોકે ટાડા કોર્ટે આરોપીઓની અરજી ફગાવી હતી. સવર્ણોને 10% આર્થિક અનામત પર નીતિન પટેલનું નિવેદન. તમામ સરકારી ભરતીઓ હાલ રોકી દેવાઈ છે. ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસને પણ લીધી આડે હાથ. કહ્યું કે કોંગ્રેસ કંઈ પણ સમજ્યા વિના આક્ષેપ કરે છે. ગુજરાત હાઈકોર્ટમાં 25 જજની ખાલી જગ્યાઓ હોવા છતાં જગ્યાઓ પર નવા જજીસની નિમણૂક ન થતાં બાર કાઉન્સિલ એસોસિએશનના એડવોકેટોએ નોંધાવ્યો વિરોધ. બાર કાઉન્સિલના વકીલો એક દિવસની હડતાળ પર ઉતર્યા. તો કામથી અળગા રહીને નોંધાવ્યો વિરોધ. બાર કાઉન્સિલે આપી ચીમકી, જો જજની નિમણૂક નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું. નર્મદાના રાજપીપળા સબજેલ વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, સામસામે કાંચની બોટલો ફેંકવામાં આવી. તો ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, પરંતુ પોલીસની ટીમ પર પણ પથ્થરમારો કરતા પોલીસનો એક જવાન નહીં થયો.
વિવાદિત ડોક્ટર શ્યામ રાજાણી વિરુદ્ધ વધુ એક ગુનો શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો. ડોક્ટર શ્યામ રાજાણી પર પોતાના નામની એમબીબીએસની નકલી ડિગ્રી બનાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો, જેને લઈને બી ડિવિઝન પોલીસે ડોક્ટર શ્યામ રાજાણીની એમબીબીએસની બોગસ ડિગ્રી મામલે ફરિયાદ નોંધી. સુરતના મહિધરપુરામાં લંપટ શિક્ષક વિજય રાણા વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ. વિદ્યાર્થિનીને એસિડ એટેકની ધમકી આપી વિદ્યાર્થિનીના પરિવારના સભ્યોને ઘટનાની જાણ થતાં તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિજય રાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. તો સ્થાનિક પોલીસે પણ ફરિયાદને આધારે લંપટ શિક્ષકને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સુરતના માંગરોળના જંખવાવ ગામે એટીએમમાં લાગી ભીષણ આગ. બીઓબીના એટીએમમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. એટીએમમાં લાગેલી આગને કારણે એપાર્ટમેન્ટમાં પણ લાગી આગ. આગ વિકરાળ બનતા કેટલાક લોકો ફસાયા. સ્થાનિકોએ ફસાયેલા 10 લોકોનું કર્યું રેસ્ક્યુ. માંડવી પાલિકાનો ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. પાટણના કુરેજાની કેનાલમાં કાર ડૂબવાને મામલે અમદાવાદની સ્પેશિયલ તરવૈયાઓની ટીમ બોલાવવામાં આવી. તો ડીપ ડ્રાઈવ ટીમ પાટણ જવા રવાના. ઇકો કાર કેનાલમાં ખાબકી હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને આ કારમાં 10 મુસાફરો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. રાજકોટના ઈશ્વરિયા ગામના લોકોએ ધરણા કરી અને આમરણાંત ઉપવાસ કર્યા. તેમની સાથે ટંકારાપડ ધરીના ધારાસભ્ય લલિત કથરા પણ જોડાયા. કલેક્ટર દ્વારા ગામની ગોચર જમીન લોકોને ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેથી જિલ્લા ભાજપના પ્રશાંત કોરાટે ગામની ગોચર જમીન પોતાના ટ્રસ્ટના નામે કરી હતી.